नमस्कार, हूँ विशाल मेहता, न्यूज लाइव साथे आपनું स्वागत करू छू। समाचार में आगे वधीए ते पहेला महत्वना ब्रेकिंग न्यूज सामे आवी रह्या छे। वडोदरामां उम्मीदवारोना नाम जाहेर थता भाजपमां भड़को जोवा मळी रह्यो छे। एक तरफ उम्मीदवारोना नाम जाहेर थया छे, त्यारे बीजी तरफ कुल 7 वोर्डना भाजपमां कार्यकरोनी अंदर नाराजगी जोवा मळी छे। वोर्ड नंबर 1, 2, 3, 7, 16, 17 અને 18 માં સાથે જ વોર્ડ નંબર 18 માં 90 કાર્યકરોના પાર્ટીમાંથી રાજીનામા જોવા મળ્યા છે। પાર્ટીએ આયાથી મહિલાઓને ટિકિટ આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। નારાજ કાર્યકરોનો ભાજપ કાર્યક્રમમાં હોબાળો જોવા મળ્યો છે। ભાજપ કાર્યાલય પર પહોંચીને તે લોકોએ હોબાળો કર્યો છે। વિવિધ વોર્ડના કાર્યકરોને પાર્ટી કાર્યાલય માટે માથે લીધું છે। તો આજ મુદ્દે અમારી સાથે જોડાશે અમારા સંવાદદાતા અમિત ઠાકોર। અમિત, જણાવો કે જે રીતે ઉમેદવારોના નામ જાહેર થવાની બાદ અત્યારે હાલમાં ભાજપ કાર્યાલય પર હોબાળોની સ્થિતિ જોવા મળી છે, શું છે સમગ્ર માહિતી? જો જે રીતે ટિકિટોની પસંદગી કરવામાં આવી છે તેને લઈને આ પ્રકારનો હોબાળો થવો લગભગ નક્કી જ હતું અને તે થયું પણ છે। મોડી સાંજે જ્યારે પાર્ટી કાર્યાલય ખાતે નામોની ઘોષણા થઈ, કુલ 19 વોર્ડના 76 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા, તેમાં 15 કાઉન્સિલરોને રિપીટ રાખ્યા છે, એટલે કે તેમને તેમનું સ્થાન યથાવત રાખ્યું છે, તેમને જાળવી રાખ્યા છે। 61 નવા ચહેરાઓને પાર્ટીએ ટિકિટ આપી છે, પરંતુ આ 61 માં ઘણા બધા વોર્ડમાં એવા ચહેરાઓને મૂકવામાં આવ્યા છે કે જેને લઈને પાર્ટીના જે જૂના કાર્યકરો છે, કમિટેડ કાર્યકરો છે, તેમાં નારાજગી પ્રવર્તી ગઈ અને તમામ જે કાર્યકરો છે ભાજપના મનુભાઈ ટાવર સ્થિત કાર્યાલય ખાતે પહોંચી ગયા અને ખૂબ હોબાળો કર્યો। કુલ 7 વોર્ડમાં ભાજપના કાર્યકરો નારાજ થયા છે ટિકિટ વહેંચણીને લઈને। વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2, 3 ઉપરાંત વોર્ડ નંબર 7 અને 16, 17 અને 18 આ એ વોર્ડ છે કે જેમાં પાર્ટીના કાર્યકરોનો આક્રોશ સામે આવ્યો છે અને આક્રોશ વોર્ડથી લઈને પાર્ટીના કાર્યાલય એટલે કે મનુભાઈ ટાવર સુધી પહોંચ્યો હતો। આ તમામ વોર્ડના કાર્યકરો અને હોદ્દેદારોએ એક રીતે પાર્ટીનું કાર્યાલય માથે લીધું હતું, પાર્ટીના શહેર પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દેદારોનો ઘેરાવો ગાળ્યો હતો અને આક્રોશપૂર્વક રજૂઆતો કરી હતી કે તેમણે આટલા વર્ષો સુધી પાર્ટીમાં સેવા આપી છે અને તમે આયાથી ઉમેદવારોને ટિકિટ આપી છે, એટલે તેને લઈને તેમનો ખૂબ આક્રોશ જોવા મળ્યો અને વોર્ડ નંબર 18ના 90 કાર્યકરોએ તો આ મામલે રાજીનામા પણ ધરી દીધા। એટલે હવે આ મામલો ખૂબ ચગ્યો છે, વિવાદનો એક રીતે શરૂઆત થઈ છે। પાર્ટી હવે આ વિવાદને, આક્રોશિત કાર્યકરોને કેવી રીતે ઠારે છે તે આગામી દિવસોમાં જોવાનું રહેશે। ચોક્કસથી આભાર અમિત। તો જે રીતે અત્યારે હાલમાં કાર્યકર્તાઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે, પાર્ટીમાં જે રીતે નામ જાહેર કરવામાં આવે છે તે રીતે અત્યારે હાલમાં મામલો ધીરે ધીરે વિપરીત થઈ રહ્યો છે। નંબર 17 માંથી જે બેન આવ્યા છે એ બેન ખરેખર આરતીબેન જયસ્વાલ અને સુરૂતા પ્રધાન જે નવા આવ્યા છે સંગઠનના નામે, એમને સંગઠનમાં શું છે શું નથી 2-3 મહિનાથી બેન દેખાય છે, કેવી રીતે એમને મળી શકે? અમને એનો વિરોધ છે, અમારો એક જ વિરોધ છે ભાઈ કે જો અમારામાંથી આ બેનને આને આજ પાર્ટી રહેશે, કઈ બદલાવ નહીં કરે તો અમે રાજીનામું આપીશું। જે બેન વોર્ડ 17 માં છે નવા સમીકરણ પ્રમાણે આરતીબેન જયસ્વાલ છે એ વોર્ડ 17 માં આવે છે, એ બેને 17 માં પણ ટિકિટ માંગી, 18 માં પણ માંગી, 17 માં કોઈ ના ચલાવ્યું એટલે એ બેને વોર્ડ 18 માં એમની જે પણ લાગવગ હતી અને પોતાના પૈસાના જોરે એ બેને વોર્ડ 18 માં ટિકિટ લીધી। બીજા બેન છે સુરૂચાબેન પ્રધાન, જે બેન વોર્ડ 18 માં મહિલા મોરચામાં પણ નથી અને જે બેને ગ્રાઉન્ડ લેવલે કોઈ જ કામ નથી કર્યું એવી બેનને અમારા માથે લાવીને બેસાડી દીધી છે। અમારો વિરોધ માત્ર આટલો જ છે કે એ બે માંથી એક પણ બેન અમને વોર્ડ 18 માં કેન્ડિડેટ તરીકે નથી જોઈતી।